રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેટી ચિનલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં 111 બાળકોના મોતના વિરોધમાં કોંગ્રેસ સિવિલ હોસ્પિટલ ચોકમાં ધરણા પર બેઠી છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ધરણામાં જોડાયા છે. ધરણા પર બેસતા પહેલા અમિત ચાવડાએ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તેમજ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા છે. બેનર સાથે નારા લગાવવામાં આવ્યા હતા કે અટકાવો ભાઈ અટકાવો, બાળકોના મોત અટકાવો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જવાબદારો રાજીનામા આપે, આગામી 10 જાન્યુઆરી વિધાનસભા સત્રમાં કોંગ્રેસ બાળકોના મૃત્યુનો મુદ્દો ઉઠાવશે. આ મામલે વિધાનસભામાં પ્રસ્તાવ લાવી અને મૃત્યુના કારણ અંગે જવાબ આપે, જવાબદારોએ રાજીનામા આપવા જોઈએ. ભરત ભરડવા, ZSTV, રાજકોટ. કે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીંયા સેવા લેવા માટે, સારવાર કરાવવા માટે આવે છે, અને આજે જોગાનુજોગ મુખ્યમંત્રી પણ રાજકોટના છે. એવા સંજોગોમાં છેલ્લા થોડા દિવસોમાં જે આંકડા બહાર આવ્યા કે 1 ડિસેમ્બર મહિનાની અંદર આ સિવિલ હોસ્પિટલમાં 111 જેટલા માસૂમ ભૂલકાઓના મોત થયા, અને આખા વર્ષના આંકડા જોઈએ તો લગભગ 1234 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. આ એકલો રાજકોટનો પ્રશ્ન નથી, એ અમદાવાદ સિવિલ હોય, કચ્છ હોય, પાલનપુર હોય, સુરત હોય, વડોદરા હોય કે ગુજરાતનું કોઈ પણ છેડાનું સરકારી હોસ્પિટલ હોય, તમામ જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. અને એક અંદાજ મુજબ વર્ષે 25,000 જેટલા બાળકો સરકારી આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, અપૂરતી સુવિધાઓ, કુપોષણ અને સરકારની આરોગ્ય પ્રત્યે જે અનદેખી કરવામાં આવે છે એના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. એવા સંજોગોમાં આમાં રાજનીતિ ના હોય પણ એટલું ચોક્કસ ચિંતા કરવી પડે કે ગુજરાતનું બાળક જે આવતીકાલનું આપણું ભવિષ્ય છે, કોઈ કુટુંબ પરિવારનું ભવિષ્ય છે, એવા સંજોગોમાં એ બાળકોના મૃત્યુને આપણે ગંભીર ગણીએ છીએ. આજે સિવિલની મુલાકાત લેતા જે આંકડા બહાર આવ્યા છે કે લગભગ જેટલી મંજૂર થયેલી જગ્યાઓ છે એમાંથી 70% જગ્યાઓ ખાલી છે. એ ડૉક્ટર હોય, સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરની હોય, નર્સિંગ સ્ટાફની હોય કે બાકીની વ્યવસ્થા હોય, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન તો મુખ્યમંત્રી શ્રી કરે, પણ એના માટે જે સગવડો હોવી જોઈએ, જે ડૉક્ટરો હોવા જોઈએ, એ ભરવામાં સરકાર નિષ્ફળ રહી છે. એકલી રાજકોટ નહીં, નવા નિયમો મુજબ આખા ગુજરાતમાં 10,000ની વસ્તી એક ડૉક્ટર હોવા જોઈએ, અને ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં 33,000 જેટલા ડૉક્ટરોની જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં ગયા વર્ષે જ વિધાનસભામાં જે આંકડા આવ્યા એમાં 1,41,000 કરતાં વધારે બાળકો દરેક જગ્યાએ કુપોષિત છે. એટલે કુપોષણ, ડૉક્ટરોની ઘટ, હોસ્પિટલોમાં પૂરતા સાધનોની ઘટ અને સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આજે ગુજરાતનું બાળક મૃત્યુ પામી રહ્યું છે. ત્યારે આ મૃત્યુ પાછળ જો સૌથી કોઈ જવાબદાર હોય, આ હત્યાના જો જવાબદાર હોય તો રાજ્ય સરકાર જવાબદાર છે. ઘણી વખત 2020ની વાતો થાય, અડધી પીચે રમવાની વાતો થાય, પણ ગુજરાતની જનતાએ ભાજપના શાસકોને 5 વર્ષ માટે મેન્ડેટ આપ્યો છે. અમે તો ઈચ્છીએ કે વિજયભાઈ 5 વર્ષ પૂરા કરે, પણ એમની પાછળ કેટલાક લોકો છે જે રાજ્યના ઉપમુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી છે, પોતે ક્યારેય જવાબદારી સ્વીકારતા નથી. એ રાજકોટની સિવિલ હોસ્પિટલના આંકડા આપે, પણ મહેસાણામાં શું થયું એના આંકડા નીતિનભાઈ આપતા નથી. એટલે મારી તો મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે અડધી પીછે રમવા ના જાઓ, તમને પૂરો 5 વર્ષનો સમય આપ્યો છે, આરામથી રમો, લોકોની સેવા કરો, અને અડધી પીચે રમવા જશો તો પાછળ સ્ટમ્પ આઉટ કરનારા તમારા ઘણા બધા મિત્રો.